ગુજરાતે અડીખમ રહીને સામે લડત પણ આપી અને અત્યારે જે કોરોના રૂપી મહામારી છે તેની સામે પણ ગુજરાત અડીખમ રીતે લડત આપી રહ્યું છે ત્યારે આજે આપણે આજ મુદ્દે ચર્ચા કરવાની છે જેનું નામ છે હાર સે કોરોના ને જીત સે ગુજરાત આંગે વધુ ચર્ચા કરવા માટે મારી સાથે જોડાઈ ચૂક્યા છે વરિષ્ઠ પત્રકાર હરેશ ગજ્જર જી હરેશજી આપનું સ્વાગત છે અરે જે જે રીતે કોરોના મહામારી ચાલી રહી છે રોજબરોજના જે કેસો સામે આવી રહ્યા છે શું કહેવું છે આપનું ચોક્કસથી રહેના આપણે આપ દરરોજ જ્યારે આપણે ડિબેટમાં બેસીએ છીએ ત્યારે સર્વપ્રથમ મુદ્દો કહેવાય છે કે સળગતો મુદ્દો છે આજે કોરોનાનો અને આ છેલ્લા ઘણા સમયથી આપણે આ અંગે ચર્ચા કરી રહ્યા છીએ ડિબેટના માધ્યમથી અને એ માધ્યમથી આપણે જનતાને અપીલ પણ કરી રહ્યા છીએ સાથે સાથે જનતાને જાગૃત પણ કરી રહ્યા છીએ અને સાથે જ જનતાને જે રિયલ ખરેખર હકીકતની જે પરિસ્થિતિ છે આ પરિસ્થિતિ વાકેફ પણ કરાવી રહ્યા છીએ પરંતુ સૌ પ્રથમ આજને આજે આપણા કાર્યક્રમની શરૂઆત કરતા પહેલાં હું મારા તમામ ગુજરાતવાસીઓને ગુજરાતના એકસઠમાં સ્થાપના દિનની ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું જે રીતે ગુજરાતની ઉપર છેલ્લા ઘણા વર્ષોની અંદર અનેક આપદાઓ અનેક વિપદાઓ આવી અને એ વિપદાઓમાંથી આપણા ખમીરવંતા ગુજરાતીઓ ઊભા થયા અને ફરી એકવાર નવા ગુજરાતનું સર્જન કરી અને ખભે ખભો મિલાવીને કે જે ગુજરાતની સ્થાપનાઓ કરી રહ્યા છે મહામારીમાંથી બહાર નીકળી અને દર વખતે એક નવા ગુજરાતની સ્થાપના કરી રહ્યા છીએ તમામ ગુજરાતીઓને દિલથી ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું ખાસ કરીને લાઈવ ગુજરાત ન્યૂઝ તરફથી પણ હું સર્વે ગુજરાતવાસીઓને ગુજરાતના એકસઠમાં સ્થાપના દિવસની હાર્દિક શુભકામનાઓ પાઠવું છું ગુજરાતીઓને પ્રથમ તો ખાસ એ નમ્ર અપીલ છે કે જે રીતે આપણે ઘણી બધી મહામારીઓ ઘણી બધી કુદરતી હોનારતોનો સામનો કરી ચૂક્યા છીએ એ જ રીતે આજે કોરોના નામની મહામારી આપણી સામે આવી છે ગયા વર્ષે જે રીતે આપણે એનો જમકર મુકાબલો કર્યો છે બરોબર કહેવાય છે કે નિયમોનું અનુશાસન પાલન બધું કરી અને બધાને પાલન પણ કરાવ્યું છે અને જે રીતે આપણે કોરોનાને લગભગ માત આપી દીધી હતી પરંતુ એ પછીની જે લહેર બીજી આવી છે ને આ બીજી લહેર અત્યંત ધાતક સાબિત થઈ રહી છે એના માટે ફરી એક વખત તમામ ગુજરાતવાસીઓને નમ્ર અપીલ કરું છું કે હજી પણ સંયમ ધીરજ અને ધૈર્ય તમે ગુમાવશો નહીં તમારું ખમીર હજુ ગુમાવશો નહીં અને આ આપણે આજે કોરોનાની મહામારી છે એ મહામારીને આપણે ફરી એકવાર ધોબી પછાડ આપી અને આ મહામારીમાંથી આપણે ગુજરાતને બહાર કાઢવાનું છે અને એ તમામ લોકોને ખભે ખભા મિલાવીને બહાર કાઢવાનું છે સૌપ્રથમ આપણે આ દેશવા ગુજરાતવાસીઓને જે શુભકામનાઓ પાઠવી પરંતુ સાથે સાથે આજે તમને એક અલગ પણ વાત કહી દઉં છું કે આજે અત્યંત ખાસ દિવસ છે ગુજરાત માટે પહેલી મે ગુજરાતનો સ્થાપના દિવસ આજના દિવસે મુંબઈ મહારાષ્ટ્ર અને ગુજરાત અલગ પડ્યું હતું એના માનમાં આજે સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવે છે અને આજના જ સ્થાપના દિવસે ગુજરાત દુનિયાના સૌથી મોટા વેક્સિનેશન અભિયાનનો પ્રારંભ થઈ ચૂક્યો છે અને એ વેક્સિનેશન અભિયાનનો પ્રારંભ હવે યુવાનોના હાથમાં હશે કારણ કે હવે અઢાર વર્ષથી માંડીને ચુમ્માલીસ વર્ષ સુધીના કુલ વસ્તીના પિસ્તાલીસ કરોડ લોકો જે યુવાનો છે અને એમાંથી બે પોઈન્ટ અઠ્યાવીસ કરોડ યુવાનોએ વેક્સિનેશન માટે રજીસ્ટ્રેશન પણ કરાવી લીધું છે અને આ જ યુવાનોનો જે છે એ ઉત્સાહ જણાવે છે કે એ લોકો કોરોનાને હંફાવવા માટે કેટલા ઉત્સુક છે તો તમામ દેશવાસીઓને સાથે તમામ ગુજરાતવાસીઓને જે યુવાનો છે દસથી પિસ્તાલીસ વર્ષ સુધીના ઉંમરના આ તમામ લોકોને હું દિલથી એક અભિનંદન પાઠવું છું અને ખાસ કરીને જે લોકોએ રજીસ્ટ્રેશન નથી કરાવ્યું એ લોકો પણ તાત્કાલિક રજીસ્ટ્રેશન કરાવી અને વેક્સિનેશન અવશ્ય લે કારણ કે વેક્સિન કોરોના સામે લડવાની તમને તાકાત આપે છે તમારા શરીરની અંદર એક એન્ટીબોડીનું નિર્માણ કરે છે અને આ એન્ટીબોડી થકી ભલે તમે એક વેક્સિનનો ડોઝ લીધા પછી તમને કોરોના થાય પરંતુ ડરવાની જરૂર નથી કારણ કે વૈજ્ઞાનિકો અને ડોક્ટરો પણ કહી ચૂક્યા છે કે જે વ્યક્તિએ કોરોના વેક્સિનનો એક પણ ડોઝ લીધો હશે એનામાં જે કોરોનાનું સંક્રમણ છે એ લગભગ એંસી ટકા સુધી અસર નથી કરતું હોતું એટલે એ દર્દીને ખાસ કરીને એવો જે દર્દી હોય છે કે જેને વેક્સિન લીધી અને પછી કોરોના થયો તો એ દર્દીને વેન્ટિલેટર અથવા ઓક્સિજનની જરૂર હજી સુધી નથી પડી એટલા માટે આ વસ્તુ એ માટે શક્ય છે કારણ કે એને વેક્સિન લીધી છે અને એના શરીરની અંદર એન્ટીબોડી ઉપલબ્ધ થઈ ચૂકી છે માટે ખાસ કરીને નમ્ર અપીલ કરું છું તમામ ગુજરાતવાસીઓને ગુજરાતના તમામ યુવાનોને જે લોકોએ રજિસ્ટ્રેશન નથી કરાવ્યું એ લોકો તાત્કાલિક રજીસ્ટ્રેશન કરાવી અને વેક્સિન અવશ્ય લે હવે આપણે રહેના વાત કરીએ કાળમુખા કોરોનાની તો તમે જે સંલગ્ન જે શિક્ષક આપ્યું છે કે હારશે કોરોના અને જીતશે ગુજરાત ખરેખર ખૂબ જ સારું સ્લોગન છે આજનું અને ખરેખર આગામી દિવસોમાં ગુજરાતની જનતા ગુજરાતની ખમીરવંતી જનતા આ ચોક્કસથી બતાવી દેશે કે હારશે કોરોના અને જીતશે ગુજરાત દિવસેને દિવસે ગુજરાતની સાથે સમગ્ર ભારતમાં ચિંતાજનક જે રીતે જે રીતે કોરોનાના સંક્રમણમાં વધારો થઈ રહ્યો છે ખરેખર ચિંતા ઉપજાવાની બાબત છે પરંતુ ધીમે 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 જે રીતે વેક્સિનેશન અભિયાન તેજ કરવામાં આવ્યું છે અને હમણાં તો એક સારા સમાચાર પણ આવ્યા છે કે આજના દિવસે જે રશિયાની વેક્સિન છે સ્મુ સ્પુતનિક વી એનો પણ જથ્થો આજે સાંજ સુધીમાં ભારત આવી પહોંચશે અને આ રસી કહેવાય છે કે એકાણું પોઈન્ટ નવ ટકા જેટલી સફળ રહી ચૂકી છે અને રશિયાની અંદર આ રસીએ કહેવાય છે કે ધૂમ મચાવી છે અને ઘણા ખરા જગ્યાએ સંક્રમણ ખૂબ જ આશ્ચર્યજનક રીતે ઘટવા પામ્યું છે ને એ રસી આપણને રશિયાએ આપી છે અને આ રશિયા રસી મળતા ખરેખર વેક્સિનેશનનો જે અભિયાન છે એની અંદર ડબલ વેગ આવશે એ ચોક્કસ બાબત છે દેશના તેર કરોડ લોકોને બીજા તબક્કાની અંદર આવરી લેવાની વાત ચાલી રહી છે અને પહેલા ડોઝ તેર કરોડ લોકોને તો આપી દેવામાં પણ આવ્યો છે અત્યાર સુધીમાં અને અત્યાર સુધીમાં એટલે કહી શકીએ દેશની વસ્તીની અંદર દસ ટકા વસ્તી આવરી લેવાય છે અને હવે જો આગળ દસ ટકા વસ્તી કવર થઈ જશે તો સંક્રમણ ચોક્કસ કાબૂમાં આવશે એવું પણ વૈજ્ઞાનિકો તારણ છે કારણ કે આ જ વસ્તુ અમેરિકા બ્રિટન ઇઝરાયલ અને જર્મની જેવા અનેક દેશોનું ઉદાહરણ આપણી સામે છે કે એ લોકોએ પોતાની વીસ ટકા વસ્તીને વેક્સિનેશનથી કવર કરી લીધી હતી અને એને લઈને આ તમામ દેશોની અંદર સંક્રમણની અંદર ધરખમ ઘટાડો થયો છે તો આ માટે જ જ ખાસ કરીને વેક્સિનેશન અભિયાન ઉપર રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર ભાર મૂકી રહ્યા છે અને ખાસ કરીને હવે જ્યારે અઢાર પ્લસ યુવાનોને વેક્સિનેશન આપવાનો આથી પ્રારંભ શરૂ કરી દેવામાં આવ્યો છે ત્યારે તમામ જનતાને ફરી એક એકવાર નમ્ર અપીલ કરું છું કે વેક્સિનેશનનો લાભ અવશ્ય લે જયારે જે રીતે આપ જણાવી રહ્યા છો રસીકરણ પણ પૂરજોશમાં ચાલી રહ્યું છે ને રસી એક માત્ર ઉપાય જે કોરોનાની સામે જે લડત આપવા માટે કહેવાય કે રસી એક માત્ર ઉપાય છે અને માસ્ક પણ એક સંજીવની તરીકે તેને ઓળખવામાં આવી રહ્યું છે ત્યારે હું આપણે એ પૂછવા માંગીશ કે જે રીતના દ્રશ્યો સામે આવી રહ્યા છે કેસોમાં જે રીતે વધારો થઈ રહ્યો છે સુવિધાઓનો જે અભાવ જોવા મળી રહ્યો છે શું કહેવું છે આપનો ચોક્કસથી રહેના જરૂરથી જણાવી દઉં ખાસ કરીને તમને છેલ્લા ચોવીસ કલાકની વાત કરી દઉં કે છેલ્લા ચોવીસ કલાકની અંદર હું તો એમ કહું છું કે કોરોનાનું સંક્રમણ દેશની અંદર દિવસે ને દિવસે વધી રહ્યું છે અને દરરોજે દરરોજ કોરોનાના આંકડાઓ પોતાનો જ રેકોર્ડ તોડી રહ્યા છે ગત ચોવીસ કલાકની જો આપણે વાત કરીએ તો ભારતની વાત કરીએ તો છેલ્લા ચોવીસ કલાકની અંદર ચાર લાખથી વધુ કેસો ભારતની સમગ્ર ભારતની અંદર નોંધાયા છે ચોવીસ કલાકની અંદર આંકડા મુજબ ચાર લાખ એક હજાર નવસો ત્રાણું લોકો કોરોના સંક્રમિત થયા છે અને એની સામે ચોવીસ કલાકમાં બે લાખ અગિયાર હજાર આઠસો ત્રેપન લોકો કોરોનાને માત આપી અને પોતાના પોતાના પરિવાર સાથે મિલન કર્યું છે કોરોનાના કેસોની સાથે સાથે મૃત્યુઆંકમાં પણ વધારો થઈ રહ્યો છે છેલ્લા ચોવીસ કલાકની અંદર દેશની વાત કરીએ તો ત્રણ હજાર પાંચસો ને ત્રેવીસ લોકોના મૃત્યુ થયા છે કોરોનાના કારણે અને કોરોનાના કેસનો કુલ આંકડો એક કરોડ એકાણું લાખ ચોસઠ હજાર નવસો ઓગણ ઉપર પહોંચી ચૂક્યો છે જ્યારે એક કરોડ છપ્પન લાખ ચોર્યાસી હજાર ચારસો છ લોકો કોરોનાને માત આપીને સ્વસ્થ થયા છે આ સાથે જ દેશના મૃત્યુ આંકની જો વાત કરીએ તો કુલ મૃત્યુ આંક દેશની અંદર અત્યાર સુધીનો બે લાખ અગિયાર હજાર આઠસો ને ત્રેપન સુધી પહોંચી ગયો છે ખરેખર જ બાબત છે ગુજરાતની જો વાત કરીએ તો ગુજરાતમાં છેલ્લા ચોવીસ કલાકની અંદર ચૌદ કેસો રેકોર્ડ બ્રેક કેસો નોંધાયા છે પરંતુ પહેલી વખત એક સારા સમાચાર ગુજરાતની અંદર સામે આવ્યા છે કે કલાકની અંદર દસ હજાર લોકોએ થોડા ચિંતાના પણ સમાચાર છે કે એકસો ને તોંતેર લોકોના કોરોનાના કારણે સમગ્ર ગુજરાતની અંદર મૃત્યુ થયા છે અને જો રાજ્યની વાત કરીએ તો રાજ્યમાં હજી સુધી એક લાખ બેતાલીસ હજાર છેતાલીસ લોકો એક્ટિવ કેસમાં છે જેમાંથી છસો ને તેર દર્દીઓ વેન્ટિલેટર ઉપર છે અને એની અંદર એક લાખ એકતાલીસ હજાર ચારસો તેત્રીસ દર્દીની હાલત અત્યારે સ્થિર છે એટલે એ લોકો કોરોના સામે જંગ લડી રહ્યા છે અને હાલત અત્યારે બિલકુલ સ્થિર છે અને થોડા જ સમયની અંદર એ લોકો પોતાના પરિવાર સાથે મિલાપ પણ કરશે રાજ્યની અંદર વાત કરીએ તો છેલ્લા નેવ દિવસની અંદર નવા દર્દીની સંખ્યા વધુ અને ડિસ્ચાર્જ થનારા દર્દીઓની સંખ્યા ઓછી થવા પામી છે હવે તમારો જે પ્રશ્ન છે કે જે રીતે તંત્ર કથળી રહ્યું છે હોસ્પિટલોમાં લાઈનો લાગી રહી છે હોસ્પિટલમાં એડમિશન નથી મળી રહ્યું એ વસ્તુનું હું તમને જવાબ આપું છું કે છેલ્લા નેવ દિવસની વાત કરું તો છેલ્લા નેવ દિવસની અંદર નવા દર્દીઓની સંખ્યા વધારે થઈ છે અને જે લોકો કોરોનાને મોત આપી સાજા થવાના જે દર્દીઓ છે એ દર્દીઓની સંખ્યા ઘટતી રહે છે એટલે ક્યાંક ને ક્યાંક જે તે હોસ્પિટલની અંદર આપણે વાત કરીએ તો જેટલા બેડની સગવડ છે એની કરતાં બમણા લોકો બમણા સંક્રમિત લોકો દર્દીઓ સામે આવી રહ્યા છે એને લઈને ક્યાંક ને ક્યાંક પ્રશાસનમાં હાલક ડોલક થઈ ચૂક્યું છે પરંતુ જેમ બને તેમ કોઈ ના કોઈ રીતે એ દર્દીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે થોડા દિવસ પહેલાંની આપણે વાત કરીએ બારસો બેડની હોસ્પિટલને કોવિડ હોસ્પિટલ જાહેર કરવામાં આવી છે અમદાવાદની એશિયાની મોટા મોટી સિવિલ હોસ્પિટલની અંદર આ બારસો બેડ હોસ્પિટલ આવે છે અને એ બારસો બેડ હોસ્પિટલની અંદર બારસો બેડની જગ્યાએ વધારાના ત્રણસોથી ચારસો બેડ ઉપલબ્ધ કરવામાં આવ્યા છે બે બેડની વચ્ચે જે ત્રણ ચાર પાંચ ફૂટની જગ્યા ખાલી હોય એની વચ્ચે બીજા પલંગો ઊભા કરી અને વધુને વધુ દર્દીઓને સમાવવામાં આવી રહ્યા છે પરંતુ જિલ્લા નેવ દિવસથી જે અવિરત લહેર ચાલુ છે કે ડિસ્ચાર્જ થનારાની સંખ્યા ઓછી છે અને સંક્રમિત થનારાની સંખ્યા જેટલી વધારે પ્રમાણમાં રોજે રોજ આવી રહી છે એને લઈને ક્યાંક ને ક્યાંક મેડિકલ વ્યવસ્થામાં પણ થોડી ઘણી અફડાતફડી સો ટકા મચી છે પરંતુ તંત્ર ભરપૂર પ્રયાસ કરી રહ્યું છે કે તમામે તમામ દર્દીને આવરી લેવામાં આવે અને તમામે તમામ દર્દીઓને વહેલાસર સારવાર મળે કારણ કે લાઇનો લાગવી વસ્તુ સહેજ બાબત નથી એ પણ આપણને ખબર છે સામે સારવાર નથી મળી રહી એ પણ આપણને ખબર છે પરંતુ જે રીતે તમને દ્રશ્યો દેખાડ્યા જે રીતે આપણે વાત કરી રહ્યા છીએ કે જે સામે સંખ્યા છે બેડોની એ સંખ્યા કરતા ત્રણ ગણા ચાર ગણા કેસો વધારે આવે તો આટલી અફડાતફડી ચોક્કસ મચવાની છે એના માટે ખાસ કરીને જે અપીલ કરવામાં આવે છે રોજે રોજ આપણે દર વખતે અપીલ કરીએ છીએ કે જે નિયમો ગાઈડલાઇન્સ જે કોરોનાની ગાઈડલાઇન્સ છે એ ગાઈડલાઇન્સનું અવશ્ય પાલન કરો કારણ કે કાલ સવારે

સતત પ્રયત્નો કરી રહ્યું છે પ્રયાસો કરી રહ્યું છે આ કોરોના ને નાથવા માટે પરંતુ મારે આ અંગે વધુ પણ આપણી પાસેથી માહિતી મેળવી છે પરંતુ દર્શક મિત્રો હાલ સમય થયો છે વિરામ शक्ति ट्रैवल हो या दोस्त मम्मी पापा या रिश्तेदार दादा दादी नाना नानी को शक्ति से प्यार आए हैं घूमने जाएंगे हम अपनों के संग मौज मस्ती के पल यही है यार भारत देखो टूर हो या दुनिया देखो टूर देश विदेश में स्ट्रेस फ्री टूर सो सिंपल टूर यानी शक्ति ट्रैवल

ચોક્કસથી એકવાર તો ખાસ રહેના આપને કહી દઉં કે કહેવાય છે કે જ્યાં લોભિયા હોય ત્યાં ધૂતારા કોઈ દિવસ ભૂખે નથી મળતા હોતા ખાસ કરીને જે લોકોની અંદર સમજણ શક્તિનો અભાવ છે ખાસ કરીને જે લોકો આ વાતને સમજી નથી રહ્યા એવા જ લોકો આ લોકોની જાળમાં ફસાતા હોય છે જે ઇન્જેક્શન થોડા ઘણા રૂપિયાઓની અંદર મળતું હોય છે સાથે સરકારની સબસિડી સાથે આપણે વાત કરીએ તો ખાસ વાત કરીએ કે ચલો ભાઈ કોઈ પણ ઇન્જેક્શન છે તો એ ત્રણથી ચાર હજાર રૂપિયાની અંદર મળે છે અને એ ઇન્જેક્શનની અછત છે અને એ જ વખતે આ જે ધૂતારાઓ હોય છે આ ઇન્જેક્શન એન કેન પ્રકારે ગમે ત્યાંથી પોતાની પાસે સ્ટોક કરતા હોય છે અને આવા જે લોકો હોય છે કે જે લોકો ઇન્જેક્શન માટે પડાપડી કરતા હોય છે અને ખાસ કરીને આમાં તમે એક વસ્તુ ખાસ જોજો કે જે ધનિક લોકો હશે જે લોકો પાસેથી પૈસા જે લોકો પાસે પૈસાની સગવડ હશે કે આ ઇન્જેક્શનો ગમે તે ભોગે અમે ખરીદી લઈશું પાંચ હજારનું ઇન્જેક્શન ભલે દસ હજાર પચીસ હજાર પચાસ હજાર આપવા પડે છતાં પણ અમે ઇન્જેક્શન ખરીદી લઈશું આવા લોકો આવા ધોતારાઓના ચુંગાલમાં ફસાતા હોય છે એના તાદ્રશ્ય ઉદાહરણો દરરોજ આપણી સામે આવતા હોય છે આજે લુણાવાડા બાજુની વાત કરીએ બનાસકાંઠાથી આ રેકેટ એક પકડાણું છે અમદાવાદમાં હમણાં થોડા દિવસ પહેલાં આવા રેકોટો હતા જેની અંદર અનેક ડૉક્ટરો પણ સામેલ હતા અને જે રેમડેસિવિર ઇન્જેક્શનનું ઉત્પાદન કરતી કંપનીના પણ બે ત્રણ કર્મચારીઓ સામેલ હતા કે જે લોકો એન કેમ પ્રકારે જથ્થાની અંદરથી આ એની રેન્ડેસિવર ઇન્જેક્શનો કાઢી અને આવા લોકોને સપ્લાય કરતા હતા અને આવા લોકો પોતાનું રાજ્યવ્યાપી નેટવર્ક બનાવી અને આવા જે લોકો જે દર્દીના સગાવાલા હોય છે એની સાથે કોન્ટેક કરી અને ઊંચા ભાવે ઇન્જેક્શનો વહેંચતા હતા પરંતુ ખરેખર આ માનવતા નથી કારણ કે અત્યારે જે પરિસ્થિતિ આપણી સામે છે દિવસે ને દિવસે લોકો ઇન્જેક્શનની અછતને કારણે મરી રહ્યા છે અને અત્યારે જે આ લેભાગુ લોકો છે ને એ પણ ખાસ કરીને જો ગુજરાતીઓની વાત કરીએ ખુદ ગુજરાતીઓ જ કહેવાય છે કે લેભાગુ બન્યા છે અને પોતાના જ પરિવારજનને જ્યારે મારવા ઊભા થયા છે ત્યારે ખરેખર આ એક બહુ સરદનક બાબત કહેવાય પરંતુ આ તમામ લોકો સામે અત્યારે ગુજરાત પોલીસ આકરા પાણીયે થઈ છે ખાસ કરીને એલસીબી એલ એસીબી આ બધા જ લોકો છે જે ખુફિયા એજન્સી છે એ લોકો પણ અત્યારે ખાસ કામે લાગી રહી છે અને ખૂણે ખૂણે નજર રાખી લે છે અને ક્યાંક પણ આવી એ લોકોને હિન્ટ મળે કે હા આ જગ્યાએ છાના છપને રેમડેસિવિર ઇન્જેક્શનનું વેચાણ ગેરકાયદેસર રીતે થઈ રહ્યું છે અને એ લોકોને પકડી અને જેલના સરિયાઓ પણ ગણાવી રહી છે પરંતુ અત્યારે તમામ લોકોને અપીલ કરું છું કે જે રીતે અત્યારે મહામારી ચાલી રહી છે એમાં તમારે કમાવાનો જે આ મોકો છે ખરેખર આ વસ્તુ ખોટી છે તમને એમ લાગે કે ચલો બે પૈસા આપણે કમાઈ લઈશું પરંતુ જે વ્યક્તિ પાસે પૈસા નથી હોતા અને એ પોતાના પરિવારજનને બચાવવા માટે ખૂણે ખાચરેથી ગમે ત્યાંથી રૂપિયા ભેગા કરી અને તમારી પાસેથી ઇન્જેક્શન ખરીદે લે છે અને ત્યારે પણ છતાં પણ જો ઇન્જેક્શન નથી મળતું હતું હમણાં રહીના પણ એવા પણ આપણી સામે દ્રશ્યો સામે આવ્યા હતા કે રેડેસિવિર ઇન્જેક્શનના ખાલી બોટલો દવાખાનાની અંદરથી એક નર્સ ચોરી અને એના મિત્રને આપતી હતી અને એનો એ મિત્ર એ બોટલની અંદર એન્ટીબાયોટિક લિક્વિડ ભરી અને એની ઉપર રેડમેસિવર ઇન્જેક્શનના નવા લેબ મારી અને બજારમાં વેચતો હતો ઊંચા દામે હવે આ કેટલી હદ સુધી કહેવાય અને એ જો રેડમેસિવર ઇન્જેક્શન ખરેખર કોઈના પાસે ગયું ને એ વસ્તુ એ એ વ્યક્તિને એ ઇન્જેક્શન લાગ્યું તે એ એના શરીરની અંદર ખૂબ ભયંકર અસર કરી કરી શકે એમ છે અને આવા એને કેટલા પણ ઇન્જેક્શનો વેચી દીધા પણ દીધા છે તો ખરેખર આ મહામારીની અંદર આપણે માણસાએ રાખવાની છે માણસાએ ભૂલવાની નથી અને ખરેખર અત્યારે હું એમ કહું છું કે જે જે પોલીસ પોલીસ આ બધામાં આ બધા લોકોને પકડી રહી છે અને જેલના સળિયા ગણાવી રહી છે ખરેખર એ તમામ પોલીસને સલામ પાઠવું છું કે અને ખરેખર આવા લોકોને પકડી પકડીને જેલના સળિયા સો ટકા ગણાવવા પડે કારણ કે જે લોકો મહામારીના સમયમાં પોતાનો લોભ નથી મૂકતા અને કમાવાની મહેચ્છા નથી મૂકતા એ લોકોને ખરેખર સુળીએ લટકાવી દેવા જોઈએ અથવા ફાંસીએ લટકાવી દેવા જોઈએ કારણ કે જે લોકો મોતના મુખમાં હોય છે અને એ લોકોને બચાવવાની જગ્યાએ ખુદ એ લોકો પાસેથી જ્યારે પૈસા લૂંટી રહ્યા હોય ત્યારે આ અત્યંત શરમજનક બાબત કહેવાય રહેના

વિશ્વ દેશવ્યાપી તમામ યુવાનોને રસી શરૂ કરવામાં જો આગામી ચોવીસ કલાકની ગત ચોવીસ કલાકની હું તમને વાત કરું રહેના તો ચોવીસ કલાકની અંદર રાજ્યમાં એક લાખ ચોસઠ હજાર ચારસો ને પચીસ લોકોને રસી આપવામાં આવી હતી અને અત્યાર સુધીમાં છન્નું લાખ ચુમ્મોતેર હજાર સાતસો ને સડસઠ લોકોને રસીનો પ્રથમ ડોઝ અને ત્રેવીસ લાખ બાણું હજાર ચારસો ને નવ્વાણું લોકોને રસીના બીજા ડોઝનું વેક્સિનેશન પૂર્ણ થયું છે આ સાથે કુલ મળીને આંકડો એક કરોડ વીસ લાખ સત્યાસી હજાર બસો ને છાસઠ લોકોને વેક્સિનેશન પૂર્ણ કરવામાં આવ્યું છે આજે રાજ્યની જો વાત કરવામાં આવે તો આજે રાજ્યમાં સાઠ વર્ષથી વધુ વયના તેમજ પિસ્તાલીસથી સાઠ વર્ષના કુલ ત્રેપન હજાર બસો ને સોળ વ્યક્તિઓને પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે અને ચોરાણું હજાર ત્રણસો ને સત્યોતેર વ્યક્તિઓને બીજા ડોઝનું રસીકરણ કરવામાં આવે છે અને ખાસ મહત્વની બાબત એ છે કે અત્યાર સુધીમાં રાજ્યમાં એક પણ વ્યક્તિને આ રસીના કારણે કોઈ ગંભીર આડઅસર જોવા મળી નથી ખાસ કરીને જો હવે વાત કરવામાં આવે તો રસીકરણ ઉપર સેના માટે વધારે ભાર દેવામાં આવે છે કારણ કે જે રીતે અત્યારે ચાલી રહ્યું હતું પિસ્તાલીસથી સાઠ વર્ષની ઉંમરના લોકોને રસી આપવાનું સર્વપ્રથમ જ્યારે પણ કોરોનાના વાયરસનું સંક્રમણ થતું હોય છે ત્યારે પિસ્તાલીસથી સાઠ વર્ષના જે લોકો હોય છે એ લોકો આ બીમારીની અંદર સૌ પ્રથમ ઝડપાતા સપડાતા હોય છે એની પછી અઢાર વર્ષથી ઉપરના લોકો હોય છે એની ઉપર આ બીમારી અસર કરતી હોય છે જેને લઈને હવે સરકાર દ્વારા અઢાર પ્લસનો નિર્ણય લેવામાં આવ્યો છે અને ખાસ કરીને હવે આ તમામ લોકોને જે રીતે આ ડોઝ આપવામાં આવશે એની સાથે વીસ ટકા ભારતની વીસ ટકા વસ્તીને કવર કરવાનો એક નિર્ધાર કરવામાં આવ્યો છે કારણ કે અમેરિકા બ્રિટન ઇઝરાયલ જર્મની જેવા અનેક દેશોએ પોતાના દેશની વીસ ટકા વસ્તીને વેક્સિનેશનના બે બે ડોઝ આપી અને કવર કરી દીધી છે અને એ લોકોને ત્યાં મહામારીની અંદર કોરોના સંક્રમણની અંદર ધરખમ ઘટાડો જોવા મળ્યો છે એને લઈને જ આજે ભારત દેશે પણ આ આવરી લેવામાં આવ્યા છે તેતાલીસ વર્ષની અંદર એમાં તેતાલીસ ટકા લોકોને વેક્સિનેશનનો ઓછામાં ઓછો એક ડોઝ આપી દેવાયો છે અને આ ઉપરાંત આશરે ત્રણ કરોડ હેલ્થ અને ફ્રન્ટલાઈન વર્કર્સને પણ વેક્સિનનો ઓછામાં ઓછો એક ડોઝ લાગી ચૂક્યો છે અને હવે બે મહિનાની આગામી બે મહિનાની વાત કરીએ તો દેશમાં મે અને જૂનમાં કોવિશિલ્ડ અને કોવેક્સિનના ઓછામાં ઓછા સત્તર કરોડ ડોઝ ઉપલબ્ધ થશે અને આ બધા જ જો વપરાઈ જશે બે મહિનાની અંદર તો દેશની વસ્તીનો વીસ ટકા હિસ્સો પ્રથમ ડોઝ લઈ ચૂકશે અને જેને કારણે આગામી બે મહિનાની અંદર આ મહામારીની અંદરથી આપણે ચોક્કસપણે રાહત મેળવીશું એવા પણ સમાચારો આપણી સામે ચોક્કસથી થઈ આવશે જેરેસી ફરી એક વખત આપની અંતિમ પ્રશ્ન પૂછવા માંગીશ કે આ કોરોના મહામારી સામે ગુજરાત અડીખમ રીતે લડી રહ્યું છે સૌ કોઈ એક જૂથ થઈને આ લડાઈ સામે લડત આપી રહ્યું છે શું કહેવું છે આપનો ચોક્કસથી કારણ કે કોઈ પણ આધી વ્યાધી કે ઉપાધિ હોય અને આ ત્રણેય વસ્તુથી જ્યારે કહેવાય છે કે આપણે નિજાત મેળવવો હોય આપણે તિલાંજલિ એ વસ્તુને આપવી હોય ત્યારે હંમેશા એક થવું જરૂરી છે નાનું એવું ઉદાહરણ છે કે શાળાની અંદર કોઈ પણ એક બાળકને ઉભો કરે છે શિક્ષક અને એક એને ભાથું હોય છે ભાથાની અંદર પાંચ છ તીર પડેલા હોય છે એમાંથી એક આખું ભાથું આપી અને એને કહે છે કે એટલે આ પાંચ તીર એક સાથે તું તોડી દે પેલો બાળક બહુ જ મથે છે પરંતુ એનાથી એક સાથે પાંચ તીર તૂટતા નથી અને એમાંથી એક તીર કાઢીને એને આપે છે અને શિક્ષક કહે છે કે આ તીર તોડી દે ત્યારે એ બાળક આસાનીથી એ તીરને તોડી નાખે છે બસ આ જ વસ્તુ છે હંમેશા ભેગા રહો ખભે ખભો મિલાવી અને રહો તો કોઈ પણ આધી વ્યાધિ ઉપાધિ કે કોઈ પણ કુદરતી આફત હશે કોઈ પણ આવા કોરોના વાયરસ જેવા ગમે તેવા વાયરસો હશે કોઈ પણ વસ્તુ આપણે ભૂકંપ દુષ્કાળ અકાળ વિકાળ બધું આપણે જોઈ ચૂક્યા છીએ સાહેબ મહામારીઓ આપણે ઘણી બધી જોઈ ચૂક્યા છીએ મોરબીની હોનારત આપણે મચ્છુ ડેમની હોનારત જોઈ રહ્યા છીએ કચ્છની અંદર ભૂકંપ આપણે જોઈ ચૂક્યા છીએ આ બધી જ વસ્તુઓ અતિવૃષ્ટિ તો ઘણી વખત ગુજરાત ઉપર છે દુષ્કાળની વાત તો ગુજરાત દર વર્ષે દુષ્કાળનો સામનો કરી રહ્યો છે અને એ સામનામાંથી ઊભા થઈને આપણે અડીખમ ઊભા છીએ કહેવાય છે કે અડીખમ ગુજરાત છે અને એ જ અડીખમ ગુજરાતીઓના ગુજરાતીઓને હું ફરીથી નમ્ર અપીલ કરું છું કે આ કોરોના મહામારી સામે આપણે ખભે ખભો મેળવી અને કોરોનાની જે ગાઈડલાઇન્સ છે એનું પાલન

ગરવી ગુજરાતને ને 61 મો સ્થાપના દિવસ ગુજરાત રાજ્ય એકતા અસ્મિતા કલા સંસ્કૃતિ અને ઉદ્યોગની ની પટભૂમિ જેને કહેવાય છે આ કોરોના મહામારી સામે ગુજરાત અડીખમ રીતે લડી રહ્યું છે સૌ કોઈ એક જૂથ થઈને આ લડાઈ સામે લડત આપી રહ્યા છે તેરે કોઈ પણ નાનું મોટું યોગદાન આપી રહ્યા છે કોરોના વોરિયર્સ બનીને લોકો પોતાના જીવના જોખમ સેવા આપી રહ્યા છે ત્યારે ચોક્કસ થી કહી શકાય કે હાર્ડ સે કોરોના ને જીત સે ગુજરાત આવતીકાલે નવા મુદ્દા સાથે ફરી મળીશું ત્યાં સુધી મને આપશો રજા ને આપ જોતા રહો લાઈવ ગુજરાત ન્યૂઝ બુલંદાબાજ